નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત તેમાં ગલા સ્વાથે પુનરાવર્તન પહેલું તેમના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે સંસ્કૃત તેમાં ગાલા સ્વાતી પોથીમાં પુનરાવર્તન પહેલું પેલો પ્રશ્ન છે કૌરુક ગદ્યપાઠનો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી વાંચન કરો ત્યાર પછી બીજો પ્રશ્ન મેઘોવર્સ્યથી ગીતનો અભિનય સહિત ગાન કરો આ બંને પ્રશ્ન છે જે તમારે જાતે વાર્ખંડમાં કરવાના રહેશે ત્રીજો પ્રશ્ન કોંશમાં પેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે કિમ સહ ન દસતી બીજામાં ધનમ પ્રાપ્તમ ત્રીજામાં કતિ છાત્ર શાલામ પઠથી ચોથીમાં ભવાન કદા કદાચ ગ્છતી પાંચમી અતિથિજના કુત આગતા છઠ્ઠી વિદ્યા કિમ ન દિવસ સાતમી કદા કદાચ ગ્છતી ત્યાર પછી પ્રશ્નાચાર નીચેના વાક્યોનું અનુલેખન કરો

અનુભવતું પ્રશ્ન પાંચ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો અહીં છે કૌશમાં શબ્દ આપેલા છે તે શબ્દનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે તો ચાલો જોઈએ

અંતરાનું સ્વતંત્ર તથા સમૂહમાં ગાન કરો તો આ તમારે સમૂહમાં ગાન કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના અંતરાને પૂર્તિ કરો તો ચાલો જોઈએ પેલી મેઘો વર્ષથી પ્રવહતી નિરમ તુષ્યંતિ કૃષક ગચ્છતી ગોષ્ઠમ બીજી રોહતી સસ્યમ ફલતી પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકુળ વૃદ્ધિ પ્રશ્ન આઠ અહીં તમારી શાળામાં ઉપયોગી બે વસ્તુઓના ચિત્રો દોરો અને તેમના સંસ્કૃતમાં નામ લખો તો તમારે તમારા શાળામાં જે ઉપયોગી વસ્તુ હોય તેના બે ચિત્રો દોરી અને તેમના નામ તમારે સંસ્કૃતમાં આપવાના છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત પુનરાવર્તન એક તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળ પાઠ પાંચનું નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ પાંચની ની અંદર ત્યાં સુધી આવજો